નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જી સેટ બે હાજર એકવીસ ની પ્રિપેરેશન કરી રહ્યા છીએ ત્યાં પેપર વન જોઈ રહ્યા છીએ આજનો આપણો યુનિટ છે યુનિટ નંબર ફાઇવ ઓફ સૌને ખબર છે કે મેથેમેટિકલ રિઝનિંગ એન્ડ એપ્ટિટ્યુડ છે ઓકે એનું નામ અને જેમાં આજે આપણે જોવાના છીએ ફિગર કાઉન્ટિંગ હવે આકૃતિઓની જે સંખ્યા શોધવાની જે પ્રશ્ન આવે છે એ ઓનલી તમારા જી સેટમાં જ આવે છે એવું નથી પણ તમારી ગુજરાત યુનિવર્સિટીની જે પીએચડીની એન્ટ્રાન્સ એક્ઝામ છે એમાં પણ તમારી આકૃતિઓની સંખ્યા શોધવાની એવા ક્વેશ્ચન આવે છે ઓકે તો અહીંયા તમને અહીંયા બે ફાયદો થશે એક તો તમારી ગુજરાત યુનિવર્સિટીની એક્ઝામમાં પણ આ વિડીયો કામ આવશે પ્લસ તમારી જી સાઇટમાં તો તમને કામ આવશે જ આવશે જ અને બીજી તમે કોઈ કોમ્પિટેટિવ એન્ એક્ઝામ આપવાના હોવ ઇન ફ્યુચર ઓકે તો એમાં પણ તમને આ જે વિડીયો છે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂઆત કરીએ પહેલાં આપ સૌની વિનંતી છે કે વિડીયોને આપ આ લાઇક કરવાનું છે શા માટે લાઇક કરવાનું છે આપ સૌને ખબર છે કે એક પણ ડિસ આવે ને એની સામે તમારી મારે સ્વ લાઇક જોઈતી હોય ઓકે તમારી સ્વ લાઇક બરાબર કોઈની એક ડીસલાઇક છે ઓકે તો એટલા માટે વિડીયોને લાઇક કરી દેજો જે મિત્રો લાઈક કરે છે તમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કારણ કે તમારી લાઈકથી મને મોટિવેશન મળતું રહે છે અને હું આગળ આ વિડીયો બનાવતી રહું છું તો ચાલો મિત્રો જોઈએ કેવી રીતે આ આકૃતિઓની આપણે સમજ મેળવીએ પહેલાં કે કેવા કેવા પ્રકારની આકૃતિઓ પૂછાતી હોય છે અને એમાં આપણે આજે કયા પ્રકારનું જોવાનું છે એ બધી ચર્ચા આપણે આગળ કરી શકીએ તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને શેર પણ કરી દો જેથી કરીને તેમને પણ હેલ્પફુલ થાય વિડીયો અને સાથે સાથે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરીને ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તો ચાલો મિત્રો ઓકે શરૂઆત કરી શરૂઆતમાં આપણે જોઈશું કે ભાઈ ફિગર કાઉન્ટિંગ કરવાનું હોય ઓકે આને આપણે કહીએ છીએ ફિગર કાઉન્ટિંગ આ ફિગર કાઉન્ટિંગ છે ને એ તમારું રીઝનિંગમાં આવશે ઓકે તમારું રી રીઝનિંગમાં આવશે તો હવે આ ફિગર કાઉન્ટિંગ કેવી રીતે કરવું પહેલું તો એનો આપણે સમજ મેળવી કે એના ચાર પ્રકાર હોય ફિગર કાઉન્ટિંગના ચાર પ્રકાર હોય છે એક તો તમારું ટ્રાયએંગલ હોય છે ઓકે ટ્રાયંગલ બેઝ હોય છે ઓકે બીજું તમારું હોય છે સ્ક્વેર બેઝ હોય છે ઓકે સ્ક્વેર બેઝ હોય છે ત્રીજું તમારું હોય છે રેક્ટેંગલ બેઝ ઓકે રેક્ટેંગલ

અને ત્યારબાદ ચોથું છે તમારું સર્કલ મતલબ કે વર્તુળ આધારિત ઓકે તો અહીંયા તમને એવા પ્રશ્નો પૂછાતા હોય કોઈ આકૃતિ આપી દે તમને પૂછે કે ભાઈ આમાં કેટલા ત્રિકોણ છે અથવા તો તમને ચોરસ આપ્યા હોય ને પૂછે કે આમાં કેટલા ચોરસ છે અથવા તો તમને એવું હોય કે લંબચોરસ આપ્યા હોય પૂછે કે કેટલા લંબચોરસ છે ઓકે એ રીતે વર્તુળ આપ્યા હોય ને પૂછે કે ભાઈ આમાં કેટલા વર્તુળ છે તો આ રીતે તમારા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે તો આજે આપણે કરવાના છે ટ્રાયંગલ બેઝ જેટલા પણ ક્વોચન આવતા હોય છે એમાં આપણે જોઈશું ઓકે અને જી એક્ઝામમાં પણ તમારા ક્વેશ્ચન પૂછાયેલા છે અને હજુ પણ કહું છું ગુજરાત યુનિવર્સિટીની પીએચડીની એન્ટ્રાન્સ એક્ઝામ તમારી પોસ્ટપોન કરવામાં આવી છે મતલબ તારીખ કરવામાં છે એકવીસની જગ્યાએ તો ત્યાં સુધી તમારી પાસે સમય છે તો આવા વિડીયો જોઈ લેજો ક્યાંક તમને મદદરૂપ થઈ જશે ઓકે ચાલો શરૂઆત કરીએ ઓકે શરૂઆતમાં આપણે જોઈએ પેલું ટાઈપ વન ઓકે ટાઈપ વન મારી સાથે સાથે તમે પણ નોટ કરજો જેથી કરીને તમને ખ્યાલ આવે ટાઈપ વનમાં હું એક અહીંયા આવી રીતે ત્રિકોણ બનાવું ઓકે તો આ કેટલા ત્રિકોણ છે તમે કહેશો એક ત્રિકોણ છે ઓકે ચાલો આ તો તમને આવડી ગયું અહીંયા હું અહીંયા બીજો એક ત્રિકોણ બનાવું છું ઓકે હવે મેં અહીંયા વચ્ચે એક લાઈન દોરી હવે મને કહો કેટલા ત્રિકોણ છે ઓકે ત્યારબાદ આપણે બીજી પણ આકૃતિઓ બનાવી દઈએ ઓકે ઓકે ચાલો બેઝિક શીખીશું પહેલા તો તમે જોયું એક છે ત્રિકોણ ઓકે અહીંયા આપણે ત્રિકોણ ગણવા હોય સિમ્પલ રીતે તો આપણે ગણી શકીએ કે એક તો તમને આ ત્રિકોણ દેખાય છે બીજો તમને આ ત્રિકોણ દેખાય છે અને ત્રીજો તમારો આ રીતે આખો એક ત્રિકોણ બનશે હે એક આખું આ ત્રિકોણ બન્યું મતલબ તમારા ટોટલ કેટલા થયા ત્રણ થયા હે ને હવે આને આપણે યાદ રાખવું હોય તો સો ટ્રિક યુઝ કરીશું અહીંયા આપણે શું કરીશું ભાઈ ટ્રીક યુઝ કરીશું ટ્રીક શું છે ટ્રી કે કે છે ભાઈ જયારે પણ તમારે આ રીતે ત્રિકોણની સંખ્યા શોધવાની હોય તો અહીંયાથી તમારે ગણવાનું અહીંયા એક છે અહીંયા આ બીજો છે ઓકે તો એક વત્તા બે કરો બરાબર ત્રણ થઈ જશે ઓકે એ જ રીતે અહીંયા આપણે આ ત્રીજા નંબરના ત્રિકોણમાં જુઓ ભાઈ તો અહીંયા કેટલા છે એક બે ત્રણ તો અહીંયા આપણે પ્લસ કરતા જશું વન પ્લસ ટુ પ્લસ થ્રી કેટલા થયા ભાઈ સિક્સ ઓકે થઈ જશે સિક્સ તમારે જોવું હોય તો શાંતિથી એ વિડીયો પૂરો થાય પછી તમે બનાવીને જોઈ લેજો તમને ખ્યાલ આવી જશે કે સિક્સ થાય છે ઓકે ત્યારબાદ જુઓ ચાર દસ ટોટલ કેટલા ત્રિકોણ થશે દસ ત્રિકોણ થશે ઓકે તો અહીંથી તમે શું સમજ્યા અહીંથી તમે એ સમજ્યા કે ભલે આ રીતનું ત્રિકોણ હોય એની અંદર ગમે તેટલા અહીંયા લાઈનો આપેલી હોય ઓકે મતલબ થોડો સારો દોરી અહીંયા આપણે ગમે તેટલું અહીંયા ગમે તેટલી લાઈનો આપી હોય ઓકે મતલબ અહીંયા આ રીતે આપ્યું હોય તો અહીંયાથી તમારે ફક્ત શું કરવાનું છે અહીંયા બેઝ ઉપર તમારે લખતું જવાનું એક બે ત્રણ ચાર પાંચ આ બેઝ કહેવાય આધાર આધાર છે છે બેઝ મતલબ તો ચાર પાંચ હવે પ્લસ કરતા જવું વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર પ્લસ ફાઈવ ટોટલ મળીને કેટલા આવશે બે એક ત્રણ ત્રણ છ ચાર દસ દસ ને પાંચ પંદર તો આ રીતે તમારે એને સરવાળો કરી અને આ રીતના જે ત્રિકોણો પૂછાતા હોય એને આપણે સોલ્વ કરવાના છે નેક્સ્ટ જોઈએ ટાઈપ ટુ આવડી ગયું કે ભાઈ ચલો અહીંયા આ રીતે હોય તો તમે અહિયાંથી વન પ્લસ ટુ કરી અને થ્રી લાવી દીધા ઓકે અહિયાં તો તમને આટલું તો આવડી ગયું હવે ટાઈપ ટુ એમ કે છે કે ચાલો ભાઈ આ રીતે નહીં પણ બે બેઝ બનાવો આ એક બેઝ છે

અને આ બીજો બન્યો તો મતલબ અહીંયા બે ત્રિકોણ બને છે પણ આની યાદ રાખવું હોય તો તો જેટલી બેઝ છે એટલા આપણે પહેલાં કરીશું તો અહીંયા જો બેઝ કેલા છે એક અને બે છે ઓકે તો અહીંયા આપણે બે બેઝ છે તો બે અહીંયા લખી દઈશું એ જ રીતે માની લો કે આપણે અહીંયા આ રીતે આપ્યું હોય एक बे, तो बेस, बन से? बेस बने छे? तो एक आ बेस छे, एक आ बेस छे, एक बेस छे. टोटल बेस थाय, थाय, ओके? एक, बे, तो टोटल था मान लो कि तमने आ रीते आप सोरी ओके एक बेस ओके? एक बेस, बे बेस ત્રણ બેઝ ઓકે કેટલા બેઝ થયા એક બે ત્રણ ચાર ટોટલ કેટલા ત્રિકોણ થશે ચાર ત્રિકોણ થશે ઓકે તો અહીંયાથી તમે શું સમજી શકો છો અહીંયાથી તમે જેટલી બેઝ હોય એટલા ત્રિકોણ તમને જોવા મળે ઓકે હવે આવી રીતે વચ્ચે આવી રીતે લંબ હોય તો ઓકે અહીંયા આપણે બે જોયા અને અહીંયા આવી રીતે લંબ થઈ જાય તો શું કરશો ઓકે અહીંયા લંબ થઈ જશે તો શું કરશો તો અહીંયા આપણે કઈ રીતે ગણતરી કરીશું તો આપણે અહીંયા એક ત્રિકોણ બનાવી ઓકે આ એક ત્રિકોણ બનાવ્યા બે બેઝ બનાવ્યા ઓકે વચ્ચે એક લંબ બનાવ્યા હવે ટોટલ આપણે ગણતરી શું કરતા હતા ભાઈ એક બે તો આ કરતા હતા લંબના આધારે એક પ્લસ બે બરાબર કેટલા થતા હતા ત્રણ બેઝ કેટલા છે એક અને બે ઓકે તો જેટલા બેઝ હોય એને આપણે શું કરીશું ત્રણ ગુણ્યા ઓકે જેટલા બેઝ હોય એને ગુણાકારમાં જવા દઈશું જેટલા બેઝ હોય એને શું કરીશું ગુણાકારમાં જવા દઈશું અને નીચે અહીંયા જે રીતે આપણે જોયું કે આ રીતે ઊભી અહીંયા લીટી હોય લંબ હોય અને એમાં આપણે પ્લસ કરીશું તો વન પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી થ્રી ઇન ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ ત્રણ ત્રણ દુ છ મતલબ કેટલા ત્રિકોણ થશે છ થશે ઓકે એ જ રીતે આગળ જોઈએ એ જ રીતે આગળ જોઈએ એક બે ઓકે આપણે અહીંયા એકા બનાવ્યા તો હવે અહીંયા જોઈએ તો શું થશે ભાઈ એક અને બે ઓકે તો કેટલા છે ને ત્રણ તો ઇન્ટુ થ્રી ઓકે થ્રી ઇન્ટુ થ્રી કેટલા થશે નાઇન તો અહીંયા કેટલા બેસ અહિયાં તમારા ત્રિકોણ કેટલા બનશે નવ ત્રિકોણ તમારા બનશે ઓકે કેટલા બનશે નવ ત્રિકોણ બનશે ત્રણ સોરી અહીંયા હા એક વત્તા બે ત્રણ થશે ઓકે ત્રણ ઇન્ટુ ત્રણ નાઇન ત્રિકોણ બનશે ઓકે ક્લિયર હવે આગળ આપણે જોઈએ કે આને હજુ આપણે વધારે હજુ કંઈક આગળ અઘરું કરીએ ચાલો અહીંયા આપીએ ભાઈ એક બેસ બે બેસ અહીંયા એક અહીંયા બે હવે શું કરશો હવે આમાં ત્રિકોણ તમે કઈ ત્યાં શોધવા જશો તો કેટલો ટાઈમ જાય હે તો આપણે જે પ્રોસેસ એ જ રીતે કરો કેટલા થશે થશે ને ઓકે અહીંયા તો છ થઈ ગયા બે હવે અહીંયા જુઓ કે બે કેટલા છે વન ટુ થ્રી તો છ ઇન્ટુ ત્રણ ઓકે છ ગુણ્યા ત્રણ બરાબર કેટલા આવશે અઢાર તો અહીંયા તમારો જવાબ કેટલો આવ્યો અઢાર ઓકે

જેવું હોય ખાલી તમને કોન્સેપ્ટ સમજણમાં આવવું જોઈએ કે આકૃતિ કેવી દોરાય છે શું છે એના ઉપર આપણે ફોકસ નહીં કરી ઓકે હવે જો અહીંયા આપણે કઈ રીતે કરીશું એક બે ત્રણ કેટલા થશે ઇઝ ઇક્વલ ટુ ત્રણ ને ત્રણ છ ઓકે કેટલા બે છે એક બે ઇન્ટુ ટુ છ દુ બાર ઓકે આ રીતે તમારી આકૃતિ બનશે હવે નેક્સ્ટ બીજી આકૃતિ બનાવી થોડી અઘરી કરી દઈએ તમારી આગળ ઓકે જેથી કરીને એક્ઝામમાં કોઈપણે આકૃતિ આવે તો તમને કોઈ તકલીફ પડે નહીં ઓકે અહીંયા એક બેઝ બનાવ્યો બે બેઝ બનાવ્યા ત્રણ બેઝ બનાવ્યા ઓકે વચ્ચે આપણે અહીંયા એક લાઈન બનાવી અહીંયા બે લાઈન બનાવી હવે આમાં કેટલા થશે ઓકે હવે તમે ટ્રાય કરો હવે આમાં કેટલા થશે તમે પણ ટ્રાય કરો તો જુઓ ઓકે એક બે ત્રણ કિલ્લા થશે ટોટલ અહીંયા પ્લસ કરી દઈએ અહીંયા નહીં ઓકે તો એક પ્લસ બે ત્રણ ને ત્રણ છ અહીંયા છ થી આ બેસ કેટલા છે એક બે ત્રણ ચાર તો જેટલા બેસ છે એને ગુણાકારના સંદર્ભમાં મૂકીશું કે એટલે છ ગુણ્યા ચાર છ ચક ચોવીસ કિલા ત્રિકોણ થશે ચોવીસ ત્રિકોણ થશે ઓકે હજુ આને આપણે થોડી અઘરી બનાવી હજુ આપણે આને શું કરીશું ભાઈ અઘરી બનાવી यहां 1 2 3 4 चलो હવે આનો જવાબ આપો આમાં કેટલા બનશે ત્રિકોણ આમાં કેટલા ત્રિકોણ બનશે હવે બધા જવાબ આપજો ઓકે ચલો અહિયાં જુઓ 1 2 3 4 કેટલા થશે 3 ને 3 6 6 ને 4 10 ટોટલ અહીંયા 10 થાય બેસ ગણી લો 1 2 3 4 5 કેટલા બેસ છે 5 * 5 કેટલા થશે પચાસ ત્રિકોણ ક્યારે ક્યારેક એક એક કરીને ગણવા રીતે એક અહીંયા બે તો ક્યારેક બહુ ઇઝીલી તમને શીખવાડી તમને ટાઈપ ટુ પણ ખબર પડી ગઈ હશે ઓકે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ આવે ટાઈપ નંબર થ્રી ટાઈપ નંબર થ્રી ઓકે ટાઈપ નંબર થ્રી ટાઈપ નંબર થ્રી શું કે છે ભાઈ કે તમારી પાસે અહીંયા આ રીતે ત્રિકોણ આપ્યો હોય ત્રિકોણની અંદર પણ એક ત્રિકોણ દોર્યો હોય ઓકે ત્રિકોણની અંદર પણ શું દોર્યું હોય ત્રિકોણ દોર્યું હોય તો હવે અહીંયા કેટલા ટોટલ ત્રિકોણ થશે તો તમે અહીંયા ગણશો પહેલા ગણતરી કરી એક બે ત્રણ ચાર ચાર તો છે જ ઓલરેડી અને એક આ જે છે મોટો સૌથી મોટો હે ને નાના નાના ચાર અને સૌથી મોટો એક ટોટલ તમારા પાંચ ત્રિકોણ થયા તો તમારે અહીંયા યાદ રાખી લેવાનું કે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય આ રીતની આકૃતિ હોય તો આંખો બંધ કરીને લગાવી દેવાનું કે પાંચ ત્રિકોણ ઓકે ગોખી લો કે ગમે તે કરો એ જ રીતે બીજી આકૃતિ જોઈએ ઓકે એ જ રીતે બીજી આકૃતિ જોઈએ ત્રિકોણની અંદર ત્રિકોણ એની અંદર પણ ત્રિકોણ ચાલો હવે કેટલા ત્રિકોણ થશે તો અહીંયા આપણે શું જોયું હતું ભાઈ અંદર ત્રિકોણ હતા એટલે ટોટલ તો તમારા પાંચ હતા એની અંદર હવે તમારે એડ શું થયું એની અંદર એડ એક જ થયો ને ભાઈ એક જ ત્રિકોણ એડ થયો તો હવે કેટલા થશે હવે કેટલા થશે તો પહેલા આપણે ગણતરી કરી એક બે ત્રણ આ ચાર ઓકે ચાર ને આ જે તમારા કેટલા થયા નવ થયા ઓકે એટલે પાંચ પ્લસ ચાર ઇઝ ઇક્વલ ટુ નવ ઓકે હવે અહીંયાથી તમને શું જાણવા મળ્યું કે ભાઈ એક ત્રિકોણની અંદર એક ત્રિકોણ હોય ઓકે એક ત્રિકોણની અંદર એક ત્રિકોણ હોય આ રીતની આકૃતિ બનતી હોય તો એનો જવાબ તમારી એની અંદર પાંચ ત્રિકોણ હોય એ જ રીતે ત્રિકોણની અંદર ત્રિકોણ ત્રિકોણ એની અંદર પણ ત્રિકોણ ત્રિકોણની અંદર ત્રિકોણ એની અંદર પણ ત્રિકોણ હોય તો અહીંયા તમારા ચાર પ્લસ થશે અને આવી જશે નવ ઓકે એ જ રીતે હજુ અઘરું બનાવ્યું ક્વેશ્ચનને ઓકે ચાલો ત્રિકોણની અંદર ત્રિકોણ કે ત્રિકોણની અંદર ત્રિકોણ એની અંદર પણ ત્રિકોણ અને એની અંદર પણ ત્રિકોણ હવે કેટલા થશે ત્રિકોણની અંદર ત્રિકોણ એની અંદર ત્રિકોણ ઓકે ચાલો કેવી રીતે થશે તો પહેલું તો તમે આ ત્રિકોણને જોવો ભાઈ એક બે આ ત્રણ અને એક આવી ચાર વાળો ઓકે મતલબ આ ત્રિકોણ આ રીતે બન્યો આ ત્રિકોણ આપણે આ રીતે બન્યો ભાઈ એક ત્રિકોણ આના આપણે કેટલા કહેવાયા હતા પાંચ ઓકે પહેલા ત્રિકોણને આપણે પાંચ લખી દો બીજો ત્રિકોણ અહીંથી બનશે ભાઈ આ વાળું અહીંયાથી બનશે અહીંયાથી આ રીતે ઓકે આ બીજો ત્રિકોણ બન્યો એના પણ પાંચ લખી દો ઓકે હવે એની અંદર પણ ત્રિકોણ છે તો એની અંદર પણ ત્રિકોણ છે તો આકૃતિ અહીંયાની જુઓ અહીંયાની આકૃતિ એવી રીતે જ બનશે ઓકે તો અહીંયા પણ તમારા કેટલા બનશે પાંચ બનશે ટોટલ તમારા કેટલા થયા પંદર છે ને ઈઝી છે બહુ ઇઝી ઓકે તો અહીંયા કઈ રીતે કરશો અહીંયા કઈ રીતે કરશો તો શું આ રીતે તમે પાંચ પાંચ કરતા જશો નહીં ઓકે આ રીતે આપણે નહીં કરીએ તો કઈ રીતે કરીશું અહીંયા જોઈ લઈએ ઓકે અહીંયા આપણે જોઈ લઈએ ત્રિકોણની અંદર આપણે એક ત્રિકોણ બનાવ્યું ઓકે એની અંદર આપણે એક ત્રિકોણ બનાવ્યું એની અંદર આપણે એક ત્રિકોણ બનાવ્યું ઓકે ટોટલ અહીંયા તમારા કેટલા થશે તો જુઓ ઓકે હવે જુઓ અહીંયા આપણી પાસે જવાબમાં શું આવશે ઓકે અહીંયા આપણી પાસે જવાબમાં શું આવશે તો જો એક બે આ ત્રણ ઓકે ત્રણ થયા અને એક મોટો થઈ ગયો એટલે ટોટલ અહીંયા તો થઈ જ ગયા ઓકે પ્લસ પ્લસ અહીંયા હવે આપણે જોઈશું જો આ તો આપણે અહીંયા ગણી લીધો જ છે ઓલરેડી એટલે આપણે આને ગણીશું નહીં ઓકે તો હવે અહીંયા ગણવાના કેટલા રહ્યા ભાઈ અહીંયાના ગણો આ એક ગણો આ બે ઓકે આ બે આ ત્રણ આ ચાર ટોટલ અહીંયા તમારા ચાર આવે ઓકે એ જ રીતે આ આપણે ગણી લીધો તો હવે અંદરના રહ્યા ઓકે અંદરના કેટલા એક બે ત્રણ ને ચાર પ્લસ ચાર તો કેટલા થશે ચાર ને ચાર આઠ આઠ ને પાંચ કેટલા થશે તેર ઓકે આઠ ને પાંચ કેટલા થશે તેર તો અહીંયા તમને શું જોવા મળ્યું કે જો ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તો પાંચ થયા ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ હોય એટલે એક માઇનસ થઈ જશે અને ચાર એડ થશે એટલે ટોટલ નવ થઈ જશે ઓકે વાસ્તવમાં આ ત્રિકોણ તમારો પાંચ બનાવે છે હવે એની આની અંદર એક ત્રિકોણ બનાવી દઈએ એવો ને એવો તો અહીંયા એક તો જે મેન હોય એ તો નીકળી જ જવાનો છે કે જો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા મેં એક ત્રિકોણ બનાવ્યો કે આ ત્રિકોણ જે આ જે છે આ આકૃતિ તમારી પાંચ ત્રિકોણની છે એની અંદર હું જો અહીંયા આ રીતે ત્રિકોણ બનાવી દઉં તો મતલબ આ તો આપણે જ છે હે ને એટલે આપણે એને એકને એ એક ગણવાનું નથી તો એના સિવાયના જ ગણવાના એના સિવાયના એક બે ત્રણ ને ચાર જ રહ્યા મતલબ કે અહીંયા એક ઓછો થઈ જશે તો ત્રિકોણ ત્રિકોણ હતો ઓકે માની લો જસ્ટ એક્ઝામ્પલ ત્રિકોણની એક આકૃતિ લીધી ઓકે આકૃતિ એક ત્રિકોણની લીધી આવી ઓકે જે આ પેટર્ન છે એ પેટર્નની વાત ઓકે તો એમાં પાંચ હતા હવે એની અંદર બીજો એક ત્રિકોણ એડ થયો બીજો એક એવી આકૃતિ એડ થઈ ઓકે ત્રિકોણ તો નહીં કઈ બીજી એવી આકૃતિ એડ થઈ તો એ ચાર થયા ઓકે એની અંદર બીજા એક એડ થયા ઓકે એ બીજી એવી આકૃતિ એડ થઈ તો એમાં ચાર તો મતલબ અહીંયા શું થશે ગમે તેટલા તમારે આની અંદર ઇન્વોલ્વ થતા હોય પણ તમારે એ જોવાનું કે ભાઈ અંદર કેટલા થતા હોય જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ ચાલો તમે સારી રીતે સમજી શકશો અહીં આપણે એક એક્ઝામ્પલ લઈએ આ એક ત્રિકોણ બનાવ્યું ઓકે એની અંદર આપણે આ એક ત્રિકોણ બનાવ્યો ઓકે એની અંદર આપણે આ એક ત્રિકોણ બનાવ્યો ઓકે એની અંદર આપણે આ એક ત્રિકોણ બનાવ્યો ઓકે અને એની અંદર એક ત્રિકોણ બીજો બનાવ્યો તો અહીંયા શું જોવા મળે કે પહેલો તો તમારું આ એક ત્રિકોણ વાળું છે જુઓ આખું ત્રિકોણ એક છે ઓકે તો પાંચ થયા એના અંદરનું મતલબ આ વાળું જે ત્રિકોણ છે મતલબ તમારા ચાર થશે પ્લસ ઓકે એના પછી આ ત્રિકોણને જુઓ તો કેટલા થશે ચાર થશે પ્લસ ઓકે હવે એના પછી પ્લસ ચાર ટોટલ કેટલા થઈ ગયા કરતાલી અઘરી આકૃતિ કેમ નો આપી હોય ઓકે ભલે ગમે તેટલી અઘરી આકૃતિ કેમ નો આપી હોય બસ તમારે આ બેઝને યાદ રાખવાનું છે કે ભાઈ આ જ્યારે આ રીતનું હોય તો તમારી ટોટલ પાંચ આકૃતિ બને ઓકે એની અંદર કે જેટલા એડ થતા જાય ઓકે આવી આકૃતિઓ જેટલી એડ થતી જાય એમાં આપણે પછી પ્લસ જ કરશું પહેલી વખતમાં પાંચ થશે પછી અંદર જેટલા પણ ઇન્વોલ્વ થશે ને એ બધા ચાર ચાર થઈ જશે કારણ કે એક તો તમારું અંદર પહેલેથી જ ગણાઈ ગયેલું હોય છે ઓકે પછી પ્લસ પ્લસ ચાર ચાર કરતા જવાના જેટલા અંદર ત્રિકોણ બનતા હોય એ રીતે તમારે અંદર કરી જવાનું ઓકે આ આપણી એક થઈ ગયું ઓકે આ એક થઈ ગયું પછી આ બે થઈ ગયા આ ત્રણ થઈ ગયા તો એવી રીતે તમારે અંદર અંદર ગણતું જવાનું કે કેટલા થાય છે ડિઝાઇન ઓકે તો એના આધારે તમને આન્સર મળી જશે ઓકે તો હવે આપણે બીજું થોડું અઘરું બનાવીએ પણ થોડું અઘરું બનાવીએ ચાલો ચાલો ત્રિકોણ ની અંદર ત્રિકોણ આવી ગયું હવે અહીંયા આવી રીતે લાઈન આપી દે તો શું કરશું અહિયાં લાઈન આપી દેશે તો શું કરશું અહીંયા લાઈન આપી દેશે તો શું કરશું તો ભાઈ આપણને ખબર છે કે ભાઈ આ જે આકૃતિ બની હતી ઓકે આ જે આપણે આકૃતિ જોઈ હતી ઓકે આ જે જોઈ હતી એ તમારી આ રીતની બનતી હતી ઓકે તો મતલબ આવી આકૃતિ આપણે બનાવી આગળ હે ને આ રીતે આકૃતિ બનાવી ભાઈ આમ કરીને હે તો આની તો તમને ખબર છે કે ભાઈ આ પાંચ ત્રિકોણ બને છે તો પેલા તો એને પાંચ લગાવી દો ઓકે આપણે અહીંયા આને હટાવી લઈશું આને આપણે પાંચ લખી દઈશું પ્લસ પ્લસ શું કરવાના જો એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને છ છ એડ થયા હેના કેટલા ત્રિકોણ એડ થયા છ એડ થયા નવા નાના 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 છ ત્રિકોણ એડ થઈ ગયા ઓકે તો પ્લસ છ કર દો કેટલા થયા અગિયાર ઓકે જ્યારે પણ આ રીતે હોય ત્યારે તમારે આ જ રીતનું કરવાનું પેલી આકૃતિ યાદ રાખવાની કે આમાં પાંચ ત્રિકોણ હોય છે ઓકે પછી આમાં જ્યાં જેટલી પણ લીટી હોય એના આધારે તમે એનો આન્સર કરી શકો ચલો હવે એને આપણે આને આપણે ટાઈપ થ્રી કહીશું ટાઈપ નંબર થ્રી ઓકે ચાલો આગળ જોઈએ ટાઈપ થ્રીમાં ટાઈપ થ્રી એવું નહીં પૂછાય બે કયા ટાઈપનો છે ઓકે આ તો તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું તમને યાદ રહે એટલા માટે ટાઈપ લખું છું ઓકે કે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન હોય એટલે આપણે એને ટાઈપ વાઇઝ યાદ રાખીએ તો આપણને સરળતાથી યાદ રહે ઓકે હવે માની લો કે તમને આ રીતે આપી છે ત્રિકોણની અંદર ત્રિકોણ આપી દીધો ઓકે અહીંયા તમને લાઈન આપી દીધી અહીંયા તમને લાઈન આપી હવે કહો કેટલા ત્રિકોણ છે હવે કેટલા ત્રિકોણ છે તો તમે અહીંયા શું જોયું તું આપણે જોયું તું કે ભાઈ ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલો હોય આ ત્રિકોણ છે એની અંદર ત્રિકોણ છે ને અહીંયા ત્રિકોણ છે કે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તો પાંચ આવે છે ઓકે એની અંદર એક ત્રિકોણ એડ થશે તો પ્લસ તમે કેટલા કરશો ચાર તો ટોટલ તમારા એ તો નવ છે જ ઓકે તો તમારા નવ છે જ હવે બાકીના જે નવા એડ થયા છે લાઈન વાળા એને એડ કરો ભાઈ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને છ ઓકે તો ટોટલ કેટલા એડ થઈ રહ્યા છે તો નવ પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ કેટલા થશે ભાઈ પંદર કેટલા ત્રિકોણ થશે પંદર ઓકે એ જ રીતે બીજું જોઈએ એ જ રીતે થોડું અઘરું બનાવી દઈએ ભાઈ ક્વેશ્ચનને થોડું અઘરું બનાવી દઈએ ભલે ને એક્ઝામમાં ગમે તેટલું અઘરું પૂછે પણ આપણને આવડવું જોઈએ જે શીખ્યા છે તો આવડવું જોઈએ ઓકે જે નથી શીખ્યા અને નથી આવડતું એ વસ્તુ અલગ છે પણ જે શીખ્યા છે તો એ તો આપણને આવડવું જોઈએ ચાલો અઘરું બનાવીએ છીએ ભાઈ ઓકે એક્ઝામનર ભલે ને ગમે તેવી એક્ઝામ લે આપણને આવડવું જોઈએ આપણને આવડવું જોઈએ ઓકે ચાલો હવે આન્સર કરો કેટલા ત્રિકોણ છે ઓકે કેટલા ત્રિકોણ પાછા કોક તો એમ કે તો અહીંયા તો તમે ત્રિકોણ જેવું તો કઈ દેખાતું નથી અરે ભાઈ આપણને જે નોટ પેનમાં હોય એવી અહીંયા બોર્ડ ઉપર ના હોય ઓકે તો આપણે એમાં થોડા પોઝિટિવ બની જઈશું ઓકે એવું બધું નહીં વિચારીએ ચાલો હવે આમાં આન્સર કરો આમાં કેટલા ત્રિકોણ હશે તો પહેલા તમે શું જોયું ભાઈ ત્રિકોણ છે ત્રિકોણની અંદર ત્રિકોણ છે મતલબ પાંચ થઈ ગયા પ્લસ ઓકે એની અંદર એક ત્રિકોણ છે તો પ્લસ ચાર કરો ભાઈ પાંચ ને ચાર કેટલા થયા નવ તો અહીંથી તમને ઓલરેડી મળી રહ્યા છે હવે અહીંયા ત્રિકોણ જે નાના નાના છે બધા ગણવા માંડો એક બે ત્રણ ચાર પાંચ ને છ આ છ ત્રિકોણ તમારી પાસે છે ઓકે તો અહીંયા આપણે પ્લસ છ કર્યા પ્લસ છ કર્યા હવે અંદરના ગણો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ અને છ પ્લસ બીજા છ કરો ભાઈ ઓકે હવે કેટલા થયા ભાઈ હવે તમારા કેટલા થયા તો તમે કહેશો કે હવે જો અંદર નથી પાછી લાઈન ઓકે તો છ ને છ તમારા કેટલા થશે બાર બાર ને નવ કેટલા થશે એકવીસ ટોટલ કેટલા ત્રિકોણ થયા એકવીસ ઓકે એ જ રીતે બીજો અઘરો બનાવો ભાઈ ઓકે થોડું અઘરું બનાવીએ ભાઈ પ્રશ્નને ને કઈ વાંધો નહીં ભલે ને એક્ઝામનર ગમે તેટલું તમારે કહેવાય ને પેપર કાઢનાર વ્યક્તિ ગમે તેટલો અઘરો મૂકશે ને તો પણ તમને આવડશે ઓકે ગમે ભાઈ ચાલો ઓકે તમારે પણ આન્સર કરવાના ઓકે યુટ્યુબમાં નીચે કમેન્ટ બોક્સમાં આન્સર કરો ખ્યાલ આવે કે તમને આવડે છે કે નથી આવડતું ઓકે રિસ્પોન્સ ખૂબ જરૂરી છે રિસ્પોન્સ વગર

હવે નાના નાના બધા ત્રિકોણ જુઓ એની અંદર નીચે કોઈ ત્રિકોણ નથી જેટલા હતા એટલા આપણે ગણતા ગયા હે હવે બધા જે નવા નવા એડ થયા છે લાઈનો વાળા એને ગણો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ છ એડ કરો ભાઈ અંદરના ત્રિકોણ ઉપર જાઓ એક બે ત્રણ ચાર પાંચ છ ઓકે અહીંયા પ્લસ સિક્સ કરો ઓકે ચાલો ફરી જુઓ અહીંયા છે હજુ એક બે ત્રણ ચાર પાંચ છ ઓકે પ્લસ સિક્સ હવે નથી હવે નથી અંદર ઓકે તો છ તારીખ અઢાર અઢાર ત્રણ એકવીસ એકવીસ ને દસ કેટલા થશે ભાઈ એકત્રીસ કેટલા ત્રિકોણ આવ્યા એકત્રીસ ટોટલ તમારા કેટલા આવ્યા એકત્રીસ ઓકે ચાલો હવે આ તમને આવા ટાઈપમાં જે ક્વેશ્ચન પૂછ્યા છે એ તમને આવડશે કે નહીં આવડે કમેન્ટ બોક્સમાં બતાવજો ઓકે ઓ ગુડ ચાલો કાંઈ વાંધો નહીં અહીંયા આપણે થોડું થોડુંસી કાઢીએ ઓકે વાતો ન્યુ ટેબ લઈ લઈએ ઓકે ચાલો કઈ વાંધો નહીં આને આપણે પહેલા સેવ કરી દઈએ ઓકે ચાલો

તો પહેલા જો 1 2 3 4 ઓકે 4 ત્રિકોણ તમારો એ બન્યા પ્લસ તમારું અહીંયાથી અહીંયા એકા ત્રિકોણ બનશે ઓકે 4 1 5 થઈ ગઈ 5 5 પછી આ તમારું 6 થઈ ગઈ ઓકે 6 પછી આ એક તમારું બે ત્રિકોણને એડ કરતું આ 6 1 7 થઈ ગઈ 7 ને અહીંયા એક બીજો ત્રિકોણ બનાવતું 8 થઈ ગઈ ટોટલ કેટલા 8 ત્રિકોણ બનશે 8 તો યાદ રાખી લો કે આ રીતે આકૃતિ બનતી હોય તો તમારા ટોટલ ત્રિકોણ કેટલા બનશે આઠ બનશે ઓકે એનાથી પછી ગમે તેટલા તમને એક્ઝામમાં પૂછાય તો તમારે ચિંતા કરવાની નથી ઓકે તમારે આઠ ત્રિકોણોને યાદ રાખવાના છે હવે માની લો કે તમને આ રીતે આપેલું તો છે જ ઓકે આ રીતે તો તમને આપેલું જ છે બટ માની લો કે તમારે અહીંયા યાદ રાખવું હોય કે ભાઈ એક્ઝામમાં તમારે આઠ તમને ભૂલી ગયા તમે તો શું કરશો તો તમારે જોવાનું ભાઈ વન ટુ થ્રી ફોર અને અહીંયા ટ્રીક બતાવું છું શું બતાવું છું ભાઈ ટ્રીક ટ્રીક ઓકે કે ભાઈ મેક્સિમમ નંબર હોય ને મેક્સિમમ નંબર ઇનટુ તમારે બે કરવાના મેક્સિમમ નંબર ઇનટુ ટુ કરવાના ઓકે ગુણાકારમાં બે કરવાના યાદ રાખેલા મેક્સિમમ નંબર લેવાના અને એને બે વડે ગુણી કાઢવાના આની અંદર મેક્સિમમ નંબર એટલે કે સૌથી મોટો નંબર કયો છે તમે કહેશો ચાર ચાલો તમને અઘરો આપણે ક્વેશ્ચન બનાવી દઈએ ઓકે અહીંયા આ રીતે બનાવી આમાં કેટલા ત્રિકોણો છે તો અહીંયા આપણે શું કરીશું પહેલા ત્રિકોણો જેટલા તમને દેખાઈ રહ્યા છે નાના નાના નંબર આપી દો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ઓકે આ નંબર આપી દીધા હવે આપણે શું કરવાનું મેક્સિમમ નંબર ઇન્ટુ ટુ ઓકે મેક્સિમમ નંબર કયા છે તમે કહેશો આઠ છે આઠ ઇન્ટુ ટુ ટોટલ કેટલા ત્રિકોણ થઈ જશે સોળ છે ને ઈઝી બહુ ઈઝી છે ને ઘણા તો આમ ત્રિકોણમાં જે અહીંયા આપણે બતાવીએ ને એવી રીતે ગણવા રે અરે ભાઈ ગણવામાં ગણવામાં ભૂલ થઈ જાય અને પછી એક્ઝામ પૂરી થઈ જાય એટલે ખબર પડે કે યાર આવતું નતું આવતું આન્સર ખોટું આપીએ આન્સર ખોટો નથી હોતું આપણે ખોટા હોઈએ છીએ ને ચાલો એક બીજી આપણે આગળ બનાવીએ આકૃતિ થોડું અઘરું બનાવીએ ઓકે શું કરીશું અઘરું આવી જશે તો તો શીખી લઈએ ભાઈ શીખવા માટે તો બેઠા જ છીએ હે ને ચાલો અહીંયા તમને શું શીખ્યા હતા અહીંયા તમને બે બે ચોરસ દેખાઈ રહ્યા છો કે આવા આવા તો અહીંયા આપણે આવામાં આઠ ગુણ જોયા હતા એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર હે ને તો મતલબ અહીંયા આપણે દરેક ચોરસના અલગ અલગ આપણે કાઉન્ટિંગ કરી દીધું કાઉન્ટિંગમાં આપણને શું કહે છે ભાઈ મેક્સિમમ નંબરમાં કેટલા એડ કરવાના છે મેક્સિમમ નંબરમાં ટુ ઇન્ટુ કરો અહીંયા બીજાના પણ જોઈ લો મેક્સિમમ નંબરની અંદર તમારે ટુ ઇન્ટુ કરવાના ઓકે મેક્સિમમ નંબર અહીંયા કેટલા છે ચાર છે અહીંયા બી ચાર છે ચાર ઇન્ટુ ટુ કરો કેટલા થશે આઠ થયા ચાર ઇન્ટુ ટુ કરો ભાઈ કેટલા થશે હવે એમ ના કહેતા કે મેમ આઠ ને આઠ સોળ થશે ઓકે આઠ ને આઠ સોળ નહીં થાય ઓકે અહીંયા આપણે શું કરીશું કેટલા ચોરસ છે ભાઈ તો અહીંયા જુઓ આઠ ને આઠ આપણે સોળ તો કર્યા આઠ પ્લસ આઠ કેટલા કર્યા ભાઈ સોળ કર્યા બંને થઈ પણ હજુ આપણે હજુ બંનેને કમ્બાઈન નથી કર્યા બંનેનું અલગ અલગ કાઉન્ટિંગ કર્યું છે જ્યારે બંનેને કમ્બાઈન કરવા જશો તો કંઈક નવું તમને મળશે શું નવું મળે છે ભાઈ આ જ આ જ વરસ છે ને આ વરસ છે બંનેને જો તમે ભેગા કરશો અલગ અલગ તો કાઉન્ટિંગ કરી દીધું બંનેનું બંનેને ભેગા કરો ભાઈ તો એક ત્રિકોણ અહીંયા જોવા મળશે

માં પૂછાયેલો ક્વેશન કરાવું છું ચાલો ઓકે આ રીતે તમને આપ્યા તો કેવી રીતે ગણતરી કરશો પહેલાં જો લો કેટલા ચોરસ થાય છે આ એક ચોરસ આ બે ચોરસ ત્રણ ચોરસ હે ને એક બે ત્રણ ચોરસ થયા ભાઈ પહેલાંનું કાઉન્ટિંગ તમારું આઠ થયું તમને યાદ હોવું જોઈએ ઓકે અહીંયા નંબરિંગ કરો એક બે ત્રણ ચાર અહીંયા નંબરિંગ કરો એક બે ત્રણ ચાર અહીંયા નંબરિંગ કરો એક બે ત્રણ ચાર ઓકે મતલબ અહીંયા અહીંયા ત્રણ ને ચાર ઓકે આડાાવડું થાય તો કંઈ વાંધો નહીં ચાલો આપણે કાઉન્ટિંગ સરખું કરીશું ओके okay, b34 तो અહીંયા આપણે મેક્સિમમ નંબર 4 મેક્સિમમ નંબર 4 મેક્સિમમ નંબર 4 4 * 2 ઓકે = 8 4 * 2 = 8 4 * 2 = 8 ઓકે બધામાં 8 થાય આ પેલા તો એક એક અલગ અલગ છે આમના જોડી દો આંકડાઓને એમના આંકડાઓને જોડે 8 + 8 + 8 કેટલા થયા બઈ ટોટલ 8 તરી 24 ઓકે તો અહીંયા 24 તો તમને અલગ અલગ ન મળ્યા ભેગા પણ કરવા પડશે ને ભાઈ અલગ કર્યા છે તો ભેગા પણ કરવા પડશે ઓકે ચાલો તો આ એક પહેલાં પહેલાને બીજાને જોઈન કરીએ ઓકે આખું આપણે અહીંયા આ બંનેને શું કરીએ ભાઈ જોઈન કરી લઈએ પહેલાં બંનેને ભેગા કરો પછી ત્રીજાને ભેગા કરો ઓકે આ બંને ભેગા થાય છે તો અહીંયા એક તમને અહીંયા જોવા મળશે બીજો તમને અહીંયા જોવા મળશે ઓકે તો આ બે તમને મળ્યા તો ટોટલ એની અંદર બે એડ કરો ભાઈ ઓકે બે એડ કર્યા ત્યારબાદ જુઓ કે બીજાને એડ કરો એના પછી નાને આપણે ઓકે હવે એના પછી નાને એડ કરો બીજા નંબર નાને ને ત્રીજા નંબર નાને એડ કરો ભાઈ બીજા નંબર નાને ને ત્રીજા નંબર નાને એડ કરો એમને એડ કર્યા તો અહીંથી એક આ ત્રિકોણ બની ગયો ભાઈ ઓકે અને અહીંથી આ એક ત્રિકોણ બીજો બની ગયો ઓકે ટોટલ તમારા અહીંયા બીજા બે એડ થયા તો બીજા બે એડ કરો

ચાલો હવે અહીંયા તમારે મને જવાબ આપવાનો છે ઓકે ચાલો આ જે ક્વેશ્ચન છે ઓકે આ ક્વેશ્ચન નો આન્સર કરો આ ક્વેશ્ચન નો આન્સર કરો કેટલા થશે અહીંયા અહીંયા કેટલા થશે કોણ કહેશે ભાઈ અહીંયા કેટલા થશે ચાલો કાઉન્ટિંગ કરી દઈએ પહેલા તો કેટલા જ વર્ષ છે એક બે ત્રણ વર્ષ છે કાઉન્ટિંગ તમે આડાઉડું કરો તો ચાલે ઓકે એવું નહીં ભાઈ મેં અહીંયા એક બે લખ્યા ત્રણ ને ચાર લખ્યા અહીંયા એક બે ત્રણ ચાર લખ્યા ઓકે ત્રણ ચાર એવું કંઈ નહીં વિચારવાનું ઓકે આપણે કાઉન્ટિંગ જ કરવાનું છે મેક્સિમમ નંબર ને બધા બધા જ વર્ષમાં પકડો ભાઈ બધા ત્રણ જ વરસ છે મેક્સિમમ નંબર છે ફોર ફોર ઇન્ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ એઇટ બીજામાં જુઓ ફોર ઇન્ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ એઇટ ત્રીજામાં જુઓ ફોર ઇન્ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ એઇટ ટોટલ તમારા ચોવીસ થઈ ગયા ભાઈ અહીંયા ચોવીસ તો મળી ગયા પછી મેં તમને શું કહ્યું હતું કે કમ્બાઇન કરવા જાઓ એટલે તમને બે વધારાના મળશે ને તો પહેલાંને ને બીજાને આપણે જોઈન કરીએ છીએ તો અહીંયા તમને એક ત્રિકોણ આ મળશે બીજો ત્રિકોણ તમને આ મળશે ટોટલ તમને બે ત્રિકોણ મળ્યા તો પ્લસ બે એડ કરો ભાઈ હવે આપણે હજુ પણ બીજા એડ એડ છે છે કયા એક 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 આ આ અને ત્રણ એમાં પણ તમને એ રીતે જોવા મળશે એક આ ત્રિકોણ મળશે ઓકે બીજો કોઈ ત્રિકોણ જોવા મળશે એક આ ત્રિકોણ જોવા મળશે ઓકે તો મતલબ અહીંયા બે ત્રિકોણ બીજા જોવા મળે જેને જેના જોડી એડ કરશો બે જણને એડ કરશો એટલે બે વધશે હવે અહીંયા ત્રણે એક બે અને ત્રણેયને પણ આપણે કમ્બાઇન કરવાના છે અહીંયા કારણ કે આકૃતિ અહીંયા નીચે જતી રહી છે તો ત્રણેયને કંબાઇન કરવા પડશે ઓકે તો ત્રણેયને કમ્બાઇન કરતો કયો છે ભાઈ ત્રણેયને કમ્બાઇન કરતો કોઈ છે યસ છે ઓકે કયો છે બતાવો બતાવજો એ અહીંથી આ આજ મોટો બન્યો ઓકે અહીંથી આ મોટો બન્યો એક ઓકે તો આ ક્યાં જશે ત્રિકોણની સંખ્યા ગણમાં બેઠા તો અહીંયા પ્લસ વન કરે કેટલા થયા ઓગણત્રીસ આ જે ટાઈપ છે એ પણ તમને ખ્યાલ આવી ગયો છે ચાલો ટાઈપ નંબર ફાઈવ ટાઈપ નંબર ફાઈવ ટાઈપ નંબર ફાઈવ ટાઈપ નંબર ફાઈવ ક્યાં છે ભાઈ કે તમને આ રીતે ત્રિકોણ આપ્યા હોય ઓકે આ રીતે તમને શું આપ્યું હોય હોય ભાઈ આપ્યા ઓકે આ રીતે ત્રિકોણ આપ્યા હોય ઓકે ઓકે આ રીતે તમને ત્રિકોણ આપ્યો હોય તો આ પ્રકારના ત્રિકોણમાં કેવું હોય કે ભાઈ અહીંયા જો તમે બેઝ આગળથી જુઓ તો બધી બાજુથી સરખું હશે ઓકે મતલબ જુઓ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અહીંયા પણ બે છે આ લાઇનમાં પણ બે છે અહીંયા પણ બે છે અહીંયા પણ બે છે ઓકે બધી બાજુ સમાન છે ઓકે જ્યાં ત્રિકોણું છે એ બધા કેવા છે સમાન છે તો આવી કંડિશનમાં અહીંયા તો તમને ખબર છે કે પાંચ છે ઓકે આપણે જોઈએ કેવી રીતે પાંચ બીજી રીતે ટાઈપ પાંચ છે એ આનાથી અઘરો બનશે ત્યારે કેવી રીતને બનશે ઓકે પહેલાં આને જોઈ લઈએ બેસિકને પાંચ અહીંયા થવા જોઈએ આપણે કેવી રીતે જોયું ભાઈ કે અહીંયા આપણી જોડે એક ને બે છે એક અને બે કરી દો ઓકે અહીંથી આપણે ચાલવાનું છે ઓકે અહીંથી અહીંથી ક્યાં જવાનું છે ભાઈ આપણે ચાલવાનું એક બે નંબર કાઉન્ટિંગ કરી દીધું અહીંથી ચાલો એક આવશે ઓકે અહીંયા એકમાં એક એડ કરીશું હવે ત્યાંથી પાછા બે માં અહીંયા શું કરીશું એક અહીંયા એક થયા એક ની અંદર આ બે એડ કરો તો ટોટલ તમારા કેટલા મળ્યા ભાઈ ત્રણ થયા ઓકે હવે આ બંનેનું શું કરો સરવાળો કરો આનું અને આનો સરવાળો કરો કેટલો થાય છે વન પ્લસ થ્રી કેટલા થશે ફળ થશે ઓકે ફળ થશે હવે શું કહે છે નિયમ ભાઈ કે તમે અહીંથી નીચેથી ઉપરની તરફ ચડો નીચેથી ઉપરની તરફ ચડો અને જે પહેલું તમારું જે પહેલું અંક આવે છે એને છોડી દો અને છોડી દો ઓકે આને છોડી દીધું એના પછીનો અંક આવે એને એડ કરી દો એને એડ કરી દો આગળ પણ વધશો કદાચ જો વધારે આવશે તો આગળ જાવ તો પછી ત્રીજા ક્રમે જે આવશે ને છોડી દો ચોથા ક્રમે આવશે એને એડ કરી દો ઓકે એ રીતે કરવાનું તો અહીંયા એડ કેટલા થશે પ્લસ વન થશે પ્લસ વન ટોટલ તમારા પાંચ મળી ગયા પહેલા આપણે કર્યું હતું એ જ રીતનું છે આ ઓકે પાંચ તમને મળ્યા પણ અહીંયા નવી રીત આવી નવી રીત એટલા માટે કે આપણે આને થોડું અલગથી શીખવાનું છે ઓકે અહીંયા શીખીએ ચાલો હવે તમારી સમક્ષ એક ત્રિકોણ છે ઓકે ત્રિકોણ છે ઓકે બેઝ બનાવ્યો ભાઈ એક અને આ બે બેઝ બનાવ્યા અહીંયા એક ત્રિકોણ આવ્યો ભાઈ ઓકે અહીંયા તમારો એક અહીંયા બેઝ નું અહિયાં એક ત્રિકોણ અને એક

ત્રણેય જગ્યાએ સેમ છે ત્રણેય જગ્યાએ સેમ છે ત્રણ જગ્યાએ ચાર હોય તો પણ પણ બધી જગ્યાએ જો સેમ હોય સમાન હોય ઓકે ત્યારે આપણે શું કરવાનું છે પેલી ટ્રેક તમને શું કહેતી હતી ભાઈ કેટલા છે જુઓ અહીંયા તમે જો લો એક બે ત્રણ છે ઓકે તો ત્રણ એ ત્રણ ને બેઝ લેવાનું તો આપણે ત્રણ સુધી એક બે ત્રણ કાઉન્ટિંગ કરીશું અહીંથી ચાલીશું સીધા ઓકે અહીંથી ક્યાં ચાલીશું ભાઈ સીધા જઈશું ઓકે વાંકા વાંકા નહીં ચાલવાનું ઓકે સીધું જ ચાલવાનું અહીંથી સીધા ચાલ્યા ભાઈ અહીંથી સીધા ચાલ્યા એકના સામે એક આવ્યા ત્યાંથી પછી આપણે એક પાસેથી આવીશું બે પાસે તો અહીંયા પ્લસ કરીશું તો બે પ્લસ વન કેટલા થશે બે પ્લસ વન તમારા ત્રણ થશે ત્રણ પાસેથી જઈશું અહીંયા ત્રણ પાસે પ્લસ કરીશું ત્રણ ને ત્રણ કેટલા થશે ભાઈ ત્રણ ને ત્રણ તમારા છ થશે ઓકે મતલબ અહીંયા છ થયા હવે આપણે શું કરીશું ભાઈ આગળ તો કંઈ છે આ નહીં એટલે એટલી સ્ટોપ કરવાનું આ ત્રણેયનું શું કરવાનું છે સરવાળો કરવાનું શું કરવાનું ભાઈ સરવાળો એક વત્તા ત્રણ ચાર ચાર વત્તા છ કેટલા થશે દસ થશે દસ તો અહીંયા થઈ ગયા હવે અહીંયા સ્ટોપ નથી થવાનું દસ તો કરી દેવા સરવાળો હવે અહીંથી ઉપર ચડવાનું છે ક્યાં જવાનું છે ભાઈ ઉપર ચડવાનું ઉપર ચડતી વખતે પહેલો જે અંક આવે તેને છોડી દો ભાઈ પહેલા અંકને છોડવાનો છે કે શરૂઆતનો પહેલો અંક જે પણ હોય બીજો દસ પ્લસ ત્રણ કરશો કેટલા ત્રિકોણ આવ્યા તેર ત્રિકોણ તો અહીંયા આવા કેસમાં આપણે કોઈ પણ આવી આકૃતિ આવશે તો તમારો જવાબ આ રીતે તમારે લાવવાનું રહેશે ઓકે ચાલો એક અઘરો બનાવીએ અહીંયા જ બનાવી દઈએ અહીંયા જ બનાવી હતી ઓકે ચાલો અહીંયા થોડો અઘરો બનાવીએ અહીંયા અઘરો બનાવી ભાઈ ચાલો બેઝ બનાવી એક બે અને ત્રણ બેઝ બનાવ્યા ઓકે હવે અહીંયા એક આવ્યો ત્રિકોણ બેઝ અહીંયા એક અહીંયાં ભાઈ ઓકે અહીંયા બનાવો ભાઈ એક અહીંયા આવ્યો બે એના પછી હજુ એક આવશે તે બન્યો ઓકે અહીંયા ઓકે ચાલો હવે જુઓ કેટલા થાય છે તો એક બે ત્રણ ચાર અહીંયા જો અહીંયા ચાર આવ્યા અહીંયા જુઓ એક બે ત્રણ ચાર અહીંયાં પણ ચાર આવ્યા અહીંયા જો એક બે ત્રણ ચાર અહીંયાં પણ ચાર આવ્યા બધી જગ્યાએ સમાન છે છે ને બધી જગ્યાએ સમાન તો શું કરવાનું ચાર બધી મળ્યા છે તો ચાર કાઉન્ટિંગ કરો એક બે ત્રણ ચાર ઓકે હવે ચાર કાઉન્ટિંગ કર્યા પછી આપણે ક્યાં જશું સીધા ચાલીશું એક એકની સામે એક લખીશું પછી બે પાસે જશું પ્લસ કરીશું પ્લસ કરીએ તો એક પ્લસ બે કેટલા થશે ત્રણ થશે ત્રણથી પાછા ત્રણ પાસે જશું તો પ્લસ કરીશું ત્રણ પ્લસ ત્રણ કેટલા થશે છ થશે છ ની પાસેથી પાછા ચાર જોડી જઈશું પાછા પ્લસ કરીશું ઓકે સોરી અહીંયા પ્લસ કરીશું ઓકે પ્લસ કર્યા તો છ ચાર કેટલા થયા દસ થયા હવે આગળ સ્ટેશન નથી ઓકે મતલબ કે તમારું અહીંયા સ્ટેશન આવી ગયું છે તો હવે ટોટલ સરવાળો કરો એક પ્લસ ત્રણ ચાર ચાર પ્લસ છ દસ દસ પ્લસ દસ વીસ ઓકે નીચેથી ઉપર તરફ જાઓ ભાઈ નીચેથી ઉપર તરફ જાઓ પહેલાં નંબરનાને છોડી દો આને આપણે છોડી દીધો આને એડ કરો બીજા નંબરનાને એડ કરો ત્રીજા નંબરનાને છોડી દો ચોથા નંબરનાને એડ કરો ઓકે એડ કરવાના કેટલા થયા

આપણે આ રીતે માની લો કે તમને આપ્યા છે ઓકે આ રીતે તમને આપ્યા છે આ રીતે આપ્યું છે તો અહીંયા તમે કેવી રીતે કાઉન્ટિંગ કરશો અહીંયા તમે કેવી રીતે કાઉન્ટિંગ કરશો તો સૌથી પહેલા સમજી લો કે અહીંયા જ્યારે પણ આવી રીતના ક્વેશ્ચન આવે તો સૌથી પહેલા આ રીતે જુઓ કે ભાઈ અહીંયા આપણે બનાવ્યા એના પછી અહીંયાથી અહીંયા ગયા ઓકે તો અહીંયા જેટલા પણ અહીંયા જો આ તમારું ત્રિકોણ છે એના વચ્ચે લીટી છે પણ જો અહીંયા જે ત્રિકોણ છે એમાં વચ્ચે લીટી નથી અહિયાં જે ત્રિકોણ છે એમાં વચ્ચે લીટી નથી તો પહેલા શું કરો ભાઈ લીટી બનાવી દઉં ભલે અત્યારે તમને આકૃતિમાં આકૃતિ આપણે એમની રાખીશું અને પહેલાં એને સાઈડમાં શું કરીશું એક ફરમય રીતે બનાવશું તો અહીંયા એની એક લીટી લાવી દીધી અહીંયા ત્રણેય જગ્યાએ બધી જગ્યાએ સેમ કરી દીધું હવે આવું થાય ને ત્યારે તમારે સમજી લેવાનું કે અહીંયા જે આન્સર બનશે કેવી રીતે બનશે ઓકે અહીંયા આન્સર કેવી રીતે બનશે હવે બધા ત્રિકોણોને કાઉન્ટિંગ કરો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા શું કહે છે કે ભાઈ વન અને એન વન અને એન એને આપણે જોડે મૂકીશું વન મતલબ વનને તો વન જ રાખવાનું એન મતલબ તમારું ટોટલ જે નંબર આવતા હોય ઓકે ટોટલ સૌથી મોટા ટોટલ તમારા કેટલા છે મતલબ મતલબ મેક્સિમમ નંબર કયો છે તો તમે કહેશો મેક્સિમમ નંબર છ છે તો વનની જોડે છ મૂકી દઈશું તો તમારું અહીંયા આન્સર આવ્યો સોળ ત્રિકોણ છે કેટલા છે સોળ ત્રિકોણ હવે તમને આકૃતિની અંદર ઓકે

તો ચ આઠ થશે આખી લીટી છે તો આઠ થશે આ અડધી લીટી છે તો ફવાર થશે આ અડધી લીટી છે તો ફવાર થશે ઓકે પણ આપણે હવે શું કરવાનું છે અહીંયા તમને અડધી લીટી જ આપીશું ઓકે તો અહીંયાથી આપણે શું કરીશું ભાઈ કે અડધી અડધી લીટી છે તો આપણે એમાંથી માઇનસ માઇનસ ચાર કરીશું ઓકે એક લીટી હશે અડધી હશે અને અડધી નહીં હોય તો જેટલી નથી અહીંયા આ નથી નથી તો આપણે સોળ હતા આપણને અહીંયા સોળ મળ્યા હતા હવે આપણે અહીંયા એક ને બે લાઈન કાઢી નાખેલી છે ઓકે તો ચાર ને ચાર ચાર માઇનસ કરો પછી સોળમાંથી ચાર જાય તો બાર બારમાંથી ચાર માઇનસ કરો તો કેટલા રહેશે ભાઈ બારમાંથી તમારા ચાર માઇનસ કરો તો

તો પહેલા વન લખવાનું છે એની જોડે એન એન મતલબ ટોટલ નંબર તો ટોટલ કેટલા છે ત્રિકોણ છે ઓકે તો વન એન એટલે કે સિક્સ ટોટલ તમારા સોળ થઈ ગયા હવે આમાંથી માની લો કે તમને આ એક આકૃતિ કાઢી નાખવામાં આવે ઓકે અહીંયા આપણે બીજા રંગથી કરીએ આ આકૃતિ કાઢી આ લાઈન કાઢી નાખવામાં આવે તો આ એક લાઈન કાઢી આપણે ઓકે આ એક લાઈન આપણે શું કરી દીધી ભાઈ કાઢી નાખી તો આમાંથી સોળમાંથી આપણે કેટલા માઇનસ કરીશું સોળ માઇનસ ફોર કરીશું અડધી લીટી કાઢી છે તો ચાર માઇનસ કરવાના છે ઓકે તો ટોટલ તમારા કેટલા થશે બાર આવશે પણ માની લો કે અહીંયા તમારી બે લાઇન કાઢી નાખી અહીંયાથી પણ કાઢી લીધી અહીંયાથી પણ કાઢી લીધી તો ટોટલ તમારા કેટલા થશે ચાર ને ચાર આઠ માઇનસ થશે સોળમાંથી આઠ માઇનસ કરો તો કેટલો જવાબ આવે આઠ રે ઓકે આ રીતે તમારે યાદ રાખવાનું પછી અહીંયાથી પણ તમને કાઢી દે અહીંયાથી પણ કાઢી દે અડધી ઓકે તો અહીંયાથી અડધી કાઢી દઈએ તો કેટલા માઇનસ થશે પાછા સોળમાંથી આપણે કેટલા માઇનસ કરશું ચાર આઠ ને ચાર બાર બાર માઇનસ કરો સોળમાંથી કેટલા રહેશે ચાર રહેશે ઓકે તો એ આકૃતિ કેવી બનશે એ આકૃતિ આ મુજબની બનશે ઓકે એ આકૃતિ તમારી કેવી રીતની બનશે તો અહીંથી તમારી અહીંયાથી આમ જશે અને અહીંયાથી આમ જશે આ રીતની તમારી આકૃતિ બનશે ઓકે તો મતલબ અહીંયા જો બધેથી અડધી અડધી જો એક બે અહીંયા ત્રણ થઈ ગયા ઓકે એક બે ત્રણ ત્રિકોણ તો ઓલરેડી છે જ તમારી પાસે ઓકે ત્રણ ને એક આ તમારો મોટો ત્રિકોણ થઈ ગયો ટોટલ થઈ ગયા ભાઈ ચાર ઓકે એક બે ત્રણ ને આ મોટો ત્રિકોણ ચાર થઈ ગયા ને ભાઈ બેઝિક રીતે જો શીખવા જાઓ તો આ ચાર થઈ ગયા પછી આપણે એને એડ કરો ભાઈ એક લીટી એડ કરી તો એક લીટી એડ કરશું તો ચાર થઈ જશે તો આઠ થઈ જશે અહીંયા બીજી એક લીટી એડ

તો અહીંયા થી પછી આ રીતે આપ્યું હતું ઓકે એક્ઝામમાં અને અહીંયા એક લીટી આપી હતી ઓકે ટોટલ આ રીતે બનતું હતું આ પણ આ રીતે ઓકે અહીંયા આપણે થોડું સરખું કરી દઈએ ઓકે અહિયાં થી આમ અને અહિયાં થી અહિયાં આ રીતે આપ્યું હતું તો પહેલા એ જુઓ કે ભાઈ આ લીટીને આપણે ત્યાં ભૂલી જાવ આ લીટીને આપણે કાતો ભૂલી જાવ કા તો પછી તમે અહીંયા બીજી નવી એડ કરો હે ને અહીંયા તમારી લીટી નથી આપી તો જો આપણે અહીંયા એક નવી એડ કરી રહી ઓકે અહીંયા એક નવી એડ કરી તો શું જાણવા મળી એક બે ત્રણ ચાર પાંચ ને છ તો વન એન વન એન એન બરાબર જે મોટા હોય સંખ્યા એને મૂકી દો સોળ થઈ ગયા ઓકે ટોટલ સોળ થઈ ગયા હવે આપણે અહીંયા કાઢવાની કઈ હતી આપણી પાસે આ સોળ તો આપણી પાસે છે જ ઓલરેડી ઓકે અહીંયાથી આપણે કાઢીશું કંઈ આ આપેલી નથી ઓકે એક્ઝામમાં એ આપેલી નથી એટલા માટે આપણે એને દૂર કરીએ છે તો એને દૂર કરી દીધી તો એક દૂર કરી તો સોળમાંથી કેટલા જશે એક માઇનસ ચાર જશે ઓકે અડધી લીટી તમે તો કેટલા થશે થશે આખી લીટી તમે કાઢશો છે આ છેડે એટલે કે એક બિંદુથી બીજા બિંદુએ તમે અડાડેલી હોય ઓકે મોટી જેને આપણે મોટી મોટી લાઈન કહીએ છીએ એ લાઈન જો તમારી કપાઈ તો આઠ કપાઈ અડધી કપાઈ ઓકે સેન્ટરમાંથી જો કપાતી હોય અડધી ઓકે તો ચાર કપાસ ઓકે તો અહીંયા આપણે એક જ કપાઈ છે અહીંયા આ વાળી તો અહીંયા આપણે માઇનસ ચાર કરીશું આન્સર શું આવે છે ભાઈ બાર ઓકે આ રીતે ક્વેશ્ચન આજી સેટમાં પૂછાયેલો છે જી બે હજાર સત્તરમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે ઓકે તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે જયારે ટ્રાયએંગલની જ્યારે કાઉન્ટિંગ કરવાનું હોય છે તો આપણે કેવી રીતે કરી શકીએ ઓકે બીજા કોઈ તમને ટાઈપ મળે તો જોતા રહેજો અને સોલ્વ કરતા રહેજો ઓકે અને એવું લાગશે તો પછી આપણે જ્યારે રિવિઝન કરાવશું ત્યારે પણ એને સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીશું ઓકે તો મિત્રો વિડીયોને લાઈક કરતા જજો સાથે સાથે શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો ઓકે સબસ્ક્રાઈબ એટલા માટે કહું છું કારણ કે તમને ઓકે તો ચાલો મિત્રો કે નથી થતા ફીડબેક પણ બહુ જરૂરી છે ફીડબેક આપવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે રિસ્પોન્સ પણ ગઈકાલે આપણે થિયરી ભણ્યા હતા હે તો ફીડબેક પણ તમારું જરૂરી છે ફીડબેક આપવો જરૂરી છે ઓકે તો ચાલો મિત્રો આજના માટે આટલું થેન્ક યુ સો મચ બાય ટેક કેર